શાસકોની અન આવડત દિશા વિહીની ગતિ માર્ગો અને ફ્લેવર બ્લોક જેને વિકાસ ગણવામાં આવે છે એવી નવસારી વિજલપુર નગરપાલિકાનું ચિત્ર છે એવું પૂર્વ વિપક્ષ કહી રહ્યા છે, જેના ઉદાહરણ તરીકે રોજ રોજ મુદ્દાઓ મળે એવો આક્ષેપ વિપક્ષો કરી રહ્યા છે. ત્યારે રખડતા ઢોર માટે પાજરાપોળનું સ્થળ શોધવામાં પણ શાસકો ભંડોળ આવી ગયા છતાં કશું ઉકાળી શક્યા નથી. એક વર્ષનો પ્રાણ પ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યું છે. ભૂતકાળમાં રખડતા ઢોરને લઈને અકસ્માતમાં મોત પણ નિપજ્યા છે તો કેટલાક ગંભીર રીતે ગવાતા પથારીવશ થયા છે. તેમ છતાં પોલીસ કે પાલિકા રખડતા ઢોરો પર કાબૂ મેળવી શક્યા નથી. નવસારી વિજલપોર નગરપાલિકાની રજૂઆતના પગલે રાજ્ય સરકારમાંથી પાંજરાપોળ બનાવવા માટે ભંડોર પાલિકામાં જમા થઈ ગયું છે, પણ કમનસીબે પાલિકાના શાસકો પાંજરાપોળ માટેની જગ્યા શોધવામાં પણ નિષ્ફળ રહેતા પૂર્વ વિભક્તી સભ્યોએ પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. તાજેતરમાં જ શહેરમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધ દંપતીને ઈજા પહોંચી છે. ભૂતકાળમાં બનેલા અનુભવ પરથી પણ બોટપાટ ન લેતા પાલિકાની નબળી કામગીરી સામે આવી, જેને નવસારી નગરપાલિકા દ્વારા આજથી 4 વર્ષ પહેલાં 15 લાખ રૂપિયાના ખર્ચે નવું પાંજરાપોર બનાવવાનું કામ બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ પાલિકામાં સંકલનના અભાવના કારણે પાલિકા સત્તાધીશો દ્વારા શહેરમાં જગ્યા ફાળવી શકી નથી, જેને પગલે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો રખડતા ઢોરની બાખડવાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તો બીજી વાર એક વૃદ્ધાને ઢોરે અડફેટે લેતા અને ગંભીર ઈજા પહોંચી હતી. ઢોર બાબતે પાલિકા પર એકવાર કેસ પણ થઈ ચૂક્યા છે, પરંતુ ભૂતકાળમાં થયેલા અકસ્માતથી પણ પાલિકા નક્કર કામગીરી કરી શકી નથી. રખડતા ઢોરના નિયમના માટે પાંજરાપોળની જ યોજના માત્ર કાગળ પર જ રહી જતાં શાસકો આ મામલે ઉદાસીન સાબિત થતાં શહેરીજનો લાખોનો વેરો ભરીને રખડતા ઢોરોનો ત્રાસ સહન કરી રહ્યા છે. અનેક વખતની ફરિયાદનો બહેરા શાસકો કોઈ ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં પણ હવે પાલિકાની કામગીરી સામે રોજ જોવા મળી રહ્યું છે. અલ્પેશ કશ્યપ, ZS TV, નવસારી. નગરપાલિકા વિસ્તારમાં ગત રોજ કોર્ટ સંકુલની બહાર મેઇન રોડ પર બે આખલાઓની લડાઈમાં લગભગ 1.5 કલાક જેવો સમય ટ્રાફિક જામની સ્થિતિ થઈ. બે વૃદ્ધ દંપતી એની અડફેટે ચડ્યા, ગંભીર ઇજાગ્રસ્ત થયા અને સારવાર હેઠળ પણ ગયા. વારે ઘડી આવા બનાવો બન્યા બાદ વહીવટીતંત્ર અને પાલિકાતંત્ર હરકતમાં આવે છે, જુદા જુદા વચનો આપે છે, કામગીરી ચાલુ છે. કોઈ વાર એવું પણ થાય કે કામગીરી શરૂ પણ કરાય છે, પણ એ કામગીરી ક્યારે બંધ થઈ જતી હોય છે તે નાગરિકોને પણ ખ્યાલ નથી આવતો. ત્યારે આ મુદ્દાને શાસકોએ ગંભીર રીતે લઈ અને એની કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેની દિશામાં પ્રયાસ કરવો જોઈએ. સ્થાનિકોએ પણ આ મુદ્દા પાછળ લાગી રહેવું જોઈએ અને આ સમસ્યાનો વહેલામાં તકે નિરાકરણ આવે તેમાં વોટ બેંકની રાજનીતિ નહીં થાય. કોઈ પણ વર્ગ હોય, આ દરેક જગ્યાએ જો વોટ બેંકની રાજનીતિ થશે તો એક પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે. ત્યારે આ સમસ્યામાં સંવેદનશીલતા રાખી અને મુદ્દાનો ઉકેલ લાવવાની તાત્કાલિક જરૂર છે.